तनुत्कृंग सिस्टम आज ऑनलाइन चिलर से 500 लीटर ना अंदर अपने सिंटेक्स टैंक ना अंदर अपने बनायेलू से बराबर इतने अपने जो टेम्परेचर सेट करेलू से आना अंदर एक तो कॉपर नहीं पाइप नहीं आती कोयल नहीं आती अने आ टाइप नु जो 3 लीटर नु टैंक आवे जे 500 लीटर नु बराबर तो एना अंदर अपने बैंक तो पंप इंस्टॉलेशन करेलू से बराबर अने बार मा कवर बनाई बॉडी बने अने एकदम स्ट्रॉन्ग थी गयु आरू बराबर एटले आना अंदर जे छे ने कूलिंग जे पकड़वानी होल्डिंग जे छे ने ये बहु वधारे छे एना अंदर लगभग तमने हाल मैं चेक कर्यु हाल तो 5 दिवस अंदर दिवस नी एक ज सेंटीग्रेड तोड़े छे पानी बराबर एटले बहु कूलिंग पकड़ी राखे छे हाल 5 दिवस थी बंद छे पण एकदम चिल्ड पानी निकले छे आना अंदर एनो प्लस पॉइंट छे आपणे जाते ज बनायेलू छे हारू आखू टाकाना अंदर पंपिंग करी वाल गाड़ी आना अंदर सीस्टम ए छे के जे वोटर कूलर ना अंदर कॉपर पाइप आवे छे આના અંદર એની જગ્યાએ આ પીએચઈ આવે છે તો પીએચઈ ના અંદર શું છે કે એક જગ્યાએથી આ ગેસ ફરે અને બીજી જગ્યાએ પાણી ફરે છે ઓપોઝિટ ડાયરેક્શનના અંદર પાણી અને ગેસ ફરતો રહે એટલે ડાયરેક્ટ જ અંદર જે ગરમ પાણી જાય અને ઠંડુ પાણી બહાર કાઢે બરાબર એટલે આ ટાંકીના અંદર જે કનેક્શન આપેલા જ છે એ પીએચઈના અંદર એ ગરમ જાય અને પીએચઈમાંથી રિટર્ન આપણે જે પાણી આવે ને એનું ઠંડુ પાણી કરીને આપે એટલે હર ટાઈમ એ સેન્ટ્રી તોડતે તોડતે બહુ સ્પીડથી ચીલ્ડ કરી નાખે આપણે એટલે વધારે તમારે યુઝ હોય ને તો વોટર કૂલર કરતા ઓનલાઈન ચીલર બનાવવું સારું હવે આના અંદર શું છે કે એક પીએચઈ આવે એક્સ્ટ્રા અને એક મોટર આવે છે એ મોટર ખાલી અંદર પાણી સર્ક્યુલેશન કરવા માટે આવે છે હારી બરાબર અને એના અંદર આપણે એક સેફ્ટી સ્વિચ બી આપેલી છે હારી એ આ તો વોટર ફ્લો સ્વિચ આવે છે બરાબર એ સીટનું શું કામ છે કે આ પીએચઈ છે ને એના અંદર બરફ ન થઈ જાય જો બરફ થઈ જાય તો ફાટી જાય એટલે એની સેફ્ટી માટે કે મોટર જ્યારે બી ખરાબ થાય ને તો આ સિસ્ટમને ચાલુ ના કરવા દે બીજી એક સ્વિચ બી આપેલી છે કે કદાચ એ સ્વિચ વર્ક ના કરે તો આનાથી સિસ્ટમને ચાલવા ન દે એટલે ફૂલ સેફ્ટી સાથે આપણે બનાવેલું છે હારી આના અંદર જો પાણી આવતું જશે હાલ અને સેટિંગના અંદર છે ને લગભગ આપણે છે નાને સેટ દબાઈ અને જેટલું જોઈએ ને એટલું હાલ આપણે જો આપણે એમ લાગુ આપણે 8 ઉપર રાખવું તો 8 ઉપર રાખો 10 ઉપર રાખો જેટલું રાખો હોય ને તો ઉપરનું શું કરવા માટે એ કરી અને એના ઉપર કરશો તો ઓટોમેટિક બંધ થઈ જશે નાઇન રાખ્યું છે સેડ દબાવ્યું બરાબર 9.2 છે એટલે 9 આવશે એટલે ઓટોમેટિક બધું બંધ થઈ જશે એટલે ચાલુ બંધ કરવાની જરૂર પડશે ને તમારા આ ગ્રીન લાઇટ છે ને એ બતાવે છે કોમ્પ્રેસ સ્ટાર્ટ છે સિસ્ટમ ચાલુ છે બરાબર જ્યારે 9 આવશે ને એટલે ઓટોમેટિક બંધ થઈ જશે પણ જનરલી 9 એટલે બહુ ચીડ કહેવાય આપણે જનરલી જે 1500 જો હાલ સિસ્ટમ બંધ થઈ ગઈ યાર હવે આરું જો સુધી ટેમ્પરેચર બીજું પાણી ઉમેરાય નહીં અને વપરાશ ના થાય તો સુધી આરું બંધનું બંધ જ રહેવાનું છે બધે બધું મોટરનું કનેક્શન બી એવું આપેલું છે કે ઓટોમેટિક એના સાથે મોટર બંધ થઈ જાય એટલે ટોટલ સિસ્ટમ બંધ થઈ જાય એટલે તમારે ચાલુ બંધ કરવાની જરૂર નથી હોતી અને બીજું આ સ્લોટ વાળની સિસ્ટમ બી આપેલી છે કે ઓટોમેટિક જે ડાયરેક્ટનું પાણી અહીંથી ભરાઈ જાય અને ચીલનું આપેલું છે કે તમે આના અંદર જેટલે નળ કાઢો ને એટલા નળ કાઢી 10-15 જેટલા કાઢવા હોય એટલા કાઢી શકો છો